केशोदनी इंदिरानगर प्राथमिक शाला में कला उत्सव अंतर्गत चित्र संगीत वार्तालाप वगैरह स्पर्धा नु आयोजन करवामां आव्युं हतुं, जेमां तमाम हरीफाई में आवेला बाळकोने नास्तो तथा प्रोत्साहन माटे पेन पेड आपवामां आव्या हता। आ हरीफाई में पहला बीजा अने त्रीजा नंबरे आवेला बाळकोने रूपिया 300 200 अने 100 रोकड इनाम आपवामां आव्युं हतुं। आ हरीफाई में इंदिरानगर नानाभाई भट्ट शाला, राजमहल शाला, राणीपरा शाला तथा आश्रम शाला अक्षयगढ़ वगैरह सरकारी शालाओमांथी बाळको भाग लेवा आव्या हता। आचार्य मेहुलभाई बाळकोना सर्वांगी विकास माटे अनेकविध कार्यक्रमों करे छे, जेनी नोंध वालीओ तथा अधिकारीओ पण ले छे। आ कार्यक्रमने सफळ बनावा इंदिरानगर प्राथमिक शाळाना आचार्य मेहुलभाई, रामभाई, सीआरसी, माडकभाई तथा स्टाफे खूब जहमत उठावी हती। वालीओना कहेवा मुजब बाळकोमां रहेली सुषुप्त शक्तिओने बहार लावा माटे आवी वधारानी इतर प्रवृत्તિઓ પણ કરાવી જોઈએ, જેથી બાળકમાં રહેલી નીચ શક્તિની ઓળખ થાય, જે ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં જોવા મળે છે, જેના માટે આચાર્ય ખૂબ જહેમત ઉઠાવે છે। સીઆરસી અને એની બધા શાળાઓમાં જે શાળાઓ છે એની વચ્ચે આજે આપણે જે કલા મહોત્સવની ઉજવણી ઇન્દિરાનગર પ્રાથમિક શાળા સાથે કરવામાં આવી, જ્યારે આપણે વર્ગની અંદર ભણતા હોય અભ્યાસક્રમ ત્યારે સાથોસાથ આપણા જીવનની અંદર ઇતર પ્રવૃત્તિમાં જે ખાસ અગત્યની પ્રવૃત્તિ હોય અને પોતાના તમારા પોતાના વિકાસ માટે જરૂરી છે, કેમ કે ભણતરથી દરેકને નોકરી મળવાની નથી આપણને ખ્યાલ છે, પણ તમારી પાસે કઈ વિશિષ્ટ કલા છે, વિશિષ્ટ શક્તિ છે, એ શક્તિઓને બહાર લાવવાનું કામ આપણે આવી સ્પર્ધાઓ થકી ભાગ લઈ અને તમે તમારા ક્ષેત્રની અંદર કોઈ વિદ્યાર્થી સારો ચિત્રકાર બની શકે, કોઈ સારો સંગીતકાર બની શકે, એનું પણ એટલું જ મહત્વ છે, અને કદાચ તમારા જીવનમાં તમે કોઈ સારી નોકરી વ્યવસાય કરતા હોય, કોઈ તમને કલા તમારા જીવનમાં હોય, તમને કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડતું હોય, ઇસ્તો દોરતા આવડતું હોય, તો તમે તમારો સામાન્ય રૂટિન જીવનમાં તણાવ પણ દૂર કરી શકો, કે આપણે આખો દિવસનું કામ છે નોકરી કંટાળ્યા, તમને સારું કંઈ વાદ્ય વગાડતા આવડતું હોય તો તમે એમાં પણ ફ્રેશ થઈ શકતા હોય, એટલે જીવનની અંદર તમારું જીવન છે યંત્રવત ન બને અને તમારું જીવન છે ચેતનવંત ધબકતુર્ય માટે તમારા જીવનમાં કલાની ખૂબ જ આવશ્યકતા છે। બાકી નોકરી ધંધા ઉદ્યોગ બધે કરતા હોય માણસો, પણ આપણે ક્યારે મનોરંજન માટે ટીવી જોઈએ છે, ફિલ્મો જોવા જઈએ છીએ, ક્યારે એવા નાટ્ય કાર્યક્રમ જોવા જઈએ છીએ, શા માટે આ બધી વ્યવસ્થા કરેલી છે, તો કે માણસનું જીવન છે એ યંત્રવત ન બને, ક્ષેત્રમાં તમારે શું કરવું પડે, આગળ વધવું પડે, એના માટે જે કંઈ પણ સમય ભોગ દેવો પડે, કે બધાએ પેન્ટર, બધાએ ચિત્રકાર કે બધાએ સંગીતકારો આગળ નથી શકતા, પણ તમે નાના મોટા કાર્યક્રમોથી માંડી અને છેક યુવા સ્ટેજ સુધી પહોંચી શકો।